આ મગફળીના પ્લોટની અંદર જે મૂંડા દેખાય છે તે બધા બહાર આવી અને બધા મરી ગયેલા છે, આપ જોઈ શકો છો. અને આગળ આપણે વિડીયો શેક સુધી નિહાળજો, મૂંડામાં કઈ આપણે દવા આપેલી છે, ફાર્મર મુલાકાત પણ કરેલી છે. તો મિત્રો આગળ હવે વિડીયો જોજો. ખૂબ જ સારું રિઝલ્ટ દેખાઈ રહ્યું છે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતના ખેતરે ચેનલની અંદર હું આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું આપની સાથે રાઠોડ કિશોર. તો આજે આપણે મગફળીની અંદર મૂંડાનું 100% રિઝલ્ટ મળેલું છે. તો આપણે શિક્ષક ગામના શૈલેષભાઈની વાડી આપણે મૂંડાનો જે પ્લોટ જોયો તો એની આપણે શૈલેષભાઈ પાસેથી માહિતી લઈએ કે એને કઈ રીતનું દવા છે, એનું પ્રમાણ શું રાખેલું છે, કઈ દવા હતી, તો આપણે એની માહિતી લઈ. અને તો શૈલેષભાઈ આપનો પૂરેપૂરો પરિચય આપો. મારે ઓરવેલી માંડવી હતી, પેલા પરિચય આપી દો. શૈલેષભાઈ, મારું નામ શૈલેષભાઈ જુદાભાઈ રાઠોડ, ગામ શિક્ષક, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. તો હવે મગફળીમાં જે તમને મૂંડાનો પ્રશ્ન, અત્યારે લગભગ પ્લોટ એકો બાકી નથી કે મૂંડા જેમાં ન હોય, તો તમે મૂંડાનું જે રિઝલ્ટ મળ્યું છે તેમાં કઈ રીતનું દવા આપેલી અને કઈ દવા આપેલી હતી? દવા હતી કરાટે. તો મેં મગફળીમાં આટો માર્યો એટલે છોડવે હુકાઈ ગયેલો ક્યાંય નહોતો, બરાબર? હા બરાબર. પછી મેં જોયું, કીધું પોપટામાં છે કે શું છે, મૂંડા તો છે જ આમાંથી. તો એક દી છોડવો ઉપાડ્યા એટલે એની અંદર મૂંડા 6-7 નીકળ્યા, બરાબર. એટલે મેં કીધું આવ તો પોપટા બધે ખાઈ જાય. તો ક્લોરો લેવા, ક્લોરો એથી કાંઈ હાર્યા નહીં. પછી ખરાટે લઈ એવો, તો 4 વીઘામાં 1 લિટરનું પ્રમાણ મેં રાખ્યું એમાં. તો જેમ પાણી હાલે એમ ઓવારે બધા ભેગા થયા મૂંડા, અને બીજે થી જોયું તો બધા કારા પડી ગયા. એટલે એ મૂંડો બધો એકો એક અત્યારે બહાર નીકળી ગયો, અને બહાર નીકળીને બધો નાશ થઈ ગયો. તો એના માટે મને રિઝલ્ટ તો આપણે કરાટેનું સારું મળ્યું, અને 50% ક્લોરો વાપરી, છતાં એમાં મને કઈ રિઝલ્ટ મળ્યું. તો બીજી વાર પાછી મેં આ દવાનો ઉપયોગ આનો કર્યો કે કરાટેનો, એટલે એમાં પાણીમાં મેં 4 વીઘામાં 1 લિટર ક્લોરો પાય, બરાબર. એટલે આપણે કરાટે, ત્યાર પછી ફોરેટ મમરી છે તે ક્યાંક મળે છે, ક્યાંક નથી મળતી, પણ આ જે કરાટે છે તે આપણે ઓછા ખર્ચે આપણને જોઈ શકો છો. રિઝલ્ટ ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળેલું છે. તો નમસ્કાર ખેડૂત મિત્રો, જો અમારો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને દરેક ખેડૂત સુધી પહોંચાડજો. જય જય જવાન, જય કિસાન. રાખે.